આજે આપણે ધોરણ 9માં ની અંદર 19મો પાઠ જે છે સંસ્કૃતમાં વિનોદ પદ્યાની વિનોદ પદ્યાની એટલે કે મનોરંજન કરતા પદ્યાની એટલે કે શ્લોકો મનોરંજન કરતા શ્લોક તો આપણે ધોરણ 6 થી છે શીખતા આવ્યા છે કે પ્રહલિકાઓ જે આવતી પ્રહલિકા એટલે કે ઉખાણાઓ તેવા પણ શ્લોકને અર્થમાં જે છે બોધ છુપાયેલો એવી રીતના અહીંયા પણ વિનોદ પદ્યાની અંદર પણ એવા જ 8 શ્લોકોનો સમાવેશ કરવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો તો જેમની અંદર સંસ્કૃત ભાષાની અનેક લાક્ષણિકતાઓ હોય આવા શ્લોકોની અંદર જેમ કે પદાન અન્વય પદનું અન્વય કરવું એટલે કે શબ્દની ગોઠવણી કરી અને જવાબ મેળવવો સંધિ હોય જોડાણવાળા હોય સમાસ તો કે સમાસને લગતા વ્યાકરણના મુદ્દા શબ્દોની અનેક અર્થતા હોય એક શબ્દના અનેક અર્થતા હોય વગેરે જે છે આ બધી લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિઓએ પોતાની કવિતામાં અનેક પ્રકારના ચમત્કારો સર્જ્યા છે અને એ રીતે પોતાની કૃતિથી કવિઓ પુષ્કળ યશ મેળવ્યો છે સન્માન મેળવ્યો છે સમાજની અંદર તો ઘણા કવિઓએ તો આવા એકાદ ચમત્કારપૂર્ણ શ્લોકની રચના કરીને પોતાને અમર બનાવી દીધા છે કે એક શ્લોકના બળે જે છે સંસ્કૃત સાહિત્યમાં એનું ઉજ્જવળ નામ થઈ ગયું છે તો આવી રચનાઓ અનેક અનેકત્ર સંગ્રહ પામી છે તે બધા સંગ્રહોમાંથી અહીં માત્ર 10 પદ્યોને લેવામાં આવ્યા છે 10 નથી પણ 8 પદ્યોને જે છે લેવામાં આવ્યા છે આમાંના પ્રથમ જે 5 જે છે તે પ્રહલિકા પ્રકારના છે એટલે કે પ્રહલિકા પ્રકારના એને કહેવાય કે જે શ્લોકની અંદર ઉખાણા ટાઈપના પ્રશ્નો પૂછેલા હોય પણ જવાબ એની અંદર જ આપેલા હોય અને બાકીના જે 4 આપેલા છે 3 આપેલા છે એ પદ્યોની ઉપર જણાવેલી લાક્ષણિકતાઓમાં આશ્રય લઈને જુદા જુદા પ્રકારની અનેક ચમત્કૃતિ રજૂ કરેલી છે તો પ્રસ્તુત પદ્યના અભ્યાસથી કાવ્યાત્મક ચમત્કૃતિનો રસનો આસ્વાદ તો કરીશું સાથે સાથે જગતના કેટલાક પદાર્થોની ખાસિયતો કેટલીક ઐતિહાસિક વિગતો અને અમુક નૈતિક બાબતોનો બોધ પણ અહીંથી આપણે 8-8 શ્લોકમાંથી મેળવવાનો છે તો અહીંયા જે છે એ આપણે પહેલેથી વાત કરીએ તો પહેલા જ શ્લોકનો આપેલો છે તો કમ સંજેધા કમ એટલે કે કોણે સંજેધા એટલે કે સંહાર કર્યો કૃષ્ણે કોનો સંહાર કર્યો પહેલો પ્રશ્ન પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો કે કમ કૃષ્ણ કમ સંજેધા કૃષ્ણે કોનો સંહાર કર્યો અથવા કોને મારી નાખ્યા હતા તો બીજા અર્થમાં કંસમ જંધાનહ એટલે કે બે શબ્દોને આ રીતના ભેગા કરવામાં આવે બીજા અર્થની અંદર તો કંસમ જંધાનહ એટલે કે કંસનો સંહાર કર્યો છે એટલે જવાબ પણ એમાં છુપાયેલો છે પેલો કૌને સમની સાથે છે જોડી દેવામાં આવે તો કૃષ્ણમ કૃષ્ણે જે છે કંસનો છે સંહાર કર્યો છે એટલે આ રીતના શબ્દભેદ જે છે પેલા જ માત્રલિકાઓમાં બતાવેલો છે એમાં દરેક શબ્દ જે છે આડાવળાયા છે પ્રશ્ન પણ બને છે અને એનો જવાબ પણ એમાં પડી રહે છે એટલે પેલો પ્રશ્ન આપણે શું જોયો તો કે કમ સંજેદા કૃષ્ણઃ કમ સંજેદા એટલે કે કૃષ્ણે કોનો સંહાર કર્યો તો કૃષ્ણઃ કંસમ જંધાનહ એટલે કે કૃષ્ણે કંસનો સંહાર કર્યો છે તો આ પેલો પ્રશ્ન થયો પછી બીજું જે છે કા શીતલ વાહિની તો એમાં આપણે છે કે કઈ ગંગા નદી કોણ ગંગા નદી શીતળતાનું વહન કરનારી છે એટલે કે ઠંડી છે તો ગંગા નદીના તો છે ઘણા બધા નામ છે પણ એ કીધું એ કે કઈ ગંગા નદી શીતળતાનું વહન કરનારી છે તો બીજા અર્થમાં જોવા જઈએ તો કાને શીતલ વાહિની સાથે જોડી દો એટલે કાશીતલ વાહિની બીજા અર્થમાં જોવા જઈએ તો કાશીતલ વાહિની એટલે કે કાશી નગરીના ક્રમમાં વહેનારી ગંગા નદી છે એ શીતળતાનું વહન કરનારી છે કાશીના તળમાં વહેનારી ગંગા નદી છે એ શીતળતાનું વહન કરે છે એટલે બે અર્થમાંથી પહેલામાં શું કીધું કે કઈ ગંગા નદી શીતળતાનું વહન કરનારી છે વહેનારી છે તો કે કાશીતલ નગરી કાશીતલ કાશીનગરીના તળમાં
જે ગંગા નદી જે છે સુંદરતાનું વહન કરનારી છે એટલે વિદ્યાર્થી મિત્રો આ બીજો પ્રશ્ન કયો ત્રીજો જે છે કે દાર પોષણ રતા કે દાર પોષણ રતા એટલે કે પેલાકમાં જો લે તો કોણ પરિવારનું પોષણ કરવામાં મગ્ન છે તો જે વડીલ હોય તે મુખ્ય માણસ આપણે કહે તે કોણ દાર પોષણ રતા કોણ પરિવારનું પોષણ કરવામાં મગ્ન છે બીજા આપણે તમે જોવા જાવ તો કોણ સ્ત્રીઓનું પોષણ કરવામાં મગ્ન છે તો મુખ્ય જે માણસ હોય વડીલ હોય ઘરનો તેની વાત કરીએ બીજા અર્થમાં જે છે આ કેને દાર પોષણ રતા સાથે જોડી દેવામાં કે દાર પોષણ રતા એટલે કે કેદારનો બીજો અર્થ એક થાય છે કે ખેતરનું પોષણ કરવામાં મગ્ન કેદાર પોષણ રતા ખેતરનું પોષણ કરવામાં કોણ મગ્ન હોય તો કે ખેડૂત કેદાર પોષણ રતા એટલે કે ખેડૂત જે છે તે ખેતરનું પોષણ કરવામાં મગ્ન હોય છે એટલે અહીંયા પણ જે છે બે આપણે જવાબ મળે છે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કમ બળવંત કમ બળવંતનું એટલે કે ક્યા બળવાન ને ક્યા શક્તિશાળી ને સિતમ ન બાધ્યતે સિતમ એટલે કે ઠંડી ન બાધ્યતે એટલે કે લાગતી નથી કયા બળવાન ને કયા શક્તિશાળી ને ઠંડી નથી લાગતી તો આ કમ અને બળવંતમ આ બંનેને જોડી દેવામાં આવે કમ બળવંતમ એટલે સીધો અર્થ બની જાય કે ધાબળા વાળાને અથવા કામળા વાળાને સિતમ ન બાધે કે ઠંડી લાગતી નથી તો વિદ્યાર્થી મિત્રો પેલા પ્રશ્નની અંદર પેલો જે શ્લોક છે એમાં ચાર પ્રશ્નો આપેલા છે અને એના બે બે અર્થો જે છે એ મેં તમને બોર્ડ પર વ્યવસ્થિત લખી દીધા છે તેમાં શું કે પેલો પ્રશ્ન પણ કે કૃષ્ણે કોનો સંહાર કર્યો તો આપણે કૌંસમાં લખવું પડે કે કૃષ્ણે જે છે કંસનો સંહાર કર્યો કાશી તલવાહીની કઈ ગંગા નદી શીતળતાનું વહેનારી છે અથવા શીતળતાનું વહન કરનારી છે તો કે કાશી તલવાહીની કાશી નગરીના તળમાં વહેનારી ગંગા નદી ત્રીજો જે જોયું તો કે કેદાર પોષણ રતા કોણ પર્યાવરણ પોષણ કરવામાં મગ્ન છે તો કે ખેડૂત જવાબ આપણે લખી શકીએ કંપલવંતમ ક્યાં બળવાને ઠંડી લાગતી નથી તો કે ધાબળા વાળાને ધાબળા ધારણ કરનારને ઠંડી લાગતી નથી એટલે આ રીતના ચાર પ્રશ્નો અહીંયા બની જાય છે એટલે હું ભાષાંતર કરીને જે છે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે કે કૃષ્ણએ ફકરો પાડીને લખજો કૃષ્ણએ કોનો સંહાર કર્યો છે પ્રશ્ન કૃષ્ણએ કોનો સંહાર કર્યો છે તો કૌંસમાં લખવાનું કંસનો એ તો એ શબ્દમાં આપણે લખાઈ ગયું જવાબ તો આ રીતના કંસનો સંહાર કર્યો છે કૌંસમાં લખવાનું કંસનો સંહાર કર્યો છે ત્યારબાદ કૌંસ પૂરો કરી કઈ ગંગા નદી શીતળતાનું વહન કરનારી છે પ્રશ્ન કઈ ગંગા નદી શીતળતાનું વહન કરનારી છે કઈ ગંગા નદી શીતળતાનું વહન કરનારી છે તો કૌંસમાં વિદ્યાર્થી મિત્રો લખવાનું કે કાશી નગરીના તળમાં વહેનારી ત્રીજો પ્રશ્ન જે છે કોણ પરિવારનું પોષણ કરવામાં મગ્ન છે તો કૌંસમાં લખવાનું ખેતર આ ભાઈ ખેડૂત શું હશે ખેડૂત બીજો અર્થ આપણે એમ લખેલો છે કે ખેતરનું પોષણ કરવાનું મગ્ન ખેડૂત એટલે ખેડૂત લખજો કૌંસ પૂરો કરી ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે ક્યાં બળવાન ને અથવા ક્યાં શક્તિશાળીને ઠંડી લાગતી નથી ક્યાં બળવાન ને અથવા ક્યાં શક્તિશાળીને ઠંડી નથી લાગતી તો કૌંસમાં લખવાનું કે ધાબળા વાળાને ધાબળા ધારણ કરનારને ઠંડી લાગતી નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પહેલા પ્રશ્નના ચાર પ્રશ્નોનો જવાબ જોઈ લીધા શબ્દ લખાઈ ગયા છે ત્યારબાદ મેં એનું ભાષાંતર કરી દીધું છે હવે આપણે બીજા શ્લોક તરફ જઈએ તો બીજા શ્લોકની અંદર કહે છે કે તાતિન કથિતમ પુત્રમ લેખમ લિખમમ આજ્ઞા તાતેન એટલે કે પિતાજીએ
पुत्र कथितम पुत्र ने कथितम कहियो कथितम जे छे कर्मणि कृतुदत उदाहरण पिताजी ए पुत्र ने कहियो के मम आज्ञया मारी आज्ञा थी तू लेख लिख तू लेख में लख लिख जे छे ते आज्ञाकार मध्य पुरुषक वचन नो रूप छे मारी आज्ञा थी तू लेख ने लख पिताजी ए पुत्र ने कहियो के मारी आज्ञा थी तू लेख लख ताई तुमने स्पष्ट खबर पड़ी गई पहले रीडिंग में कीधु छे के पिताजी ए पुत्र ने कहियो के मारी आज्ञा थी तू लेख लख હવે બીજી રીતિમાં જઈએ તો તે એટલે કે તેણે અને ન એટલે કે નથી અથવા નો નકારવાચક છે લેખ લખીતો તેણે લેખ ન લખ્યો તેણે લેખ ન લખ્યો અને પછી કીધું કે પિતૃ આજ્ઞા પિતાની આજ્ઞા ન લોપિતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન થયું અથવા તેણે લોપી નહીં તો એ કઈ રીતના બની શકે કારણ કે પિતાજીએ તો સ્પષ્ટ કહી દીધું છે કે મારી આજ્ઞાથી તું પુત્ર લેખ લખ એટલે કે કોઈ પણ એક નિબંધ તું લખ પણ પુત્રએ જે છે તે લેખ ન લખ્યો અને પિતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન થયું તો બીજા અર્થમાં એમાં લખવાનું છે કે આ ન તેને બંધને ભેગું કરી દે તો કે નમ્ર બનેલાએ તેને લેખ લખ્યો અને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન થયું એટલે સ્પષ્ટ રીતે છે એ જવાબ મળી ગયો છે એકલું હોય તો તેન તેણે અને ન એટલે કે નથી અથવા ન નમ્ર બનેલાએ તેણે લેખ લખ્યો અને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન થયું તો ખબર પડી વિદ્યાર્થી મિત્રો અહીં ક્યાં છે ભેદ છે તો આ સંદર્ભને લખો શ્લોક 2 નું ભાષાંતર તેમાં લખો પિતાજીએ પુત્રને કહ્યું પિતાજીએ પુત્રને કહ્યું મારી આજ્ઞાથી તું લેખ લખ મારી આજ્ઞાથી તું લેખ લખ પિતાજીએ કહ્યું પુત્ર મારી આજ્ઞાથી તું લેખ લખ તેણે લેખ ન લખ્યો તેને લેખ ન લખ્યો કૌંસમાં લખવાનું નતે નમ્ર બનેલાય એટલું કૌંસમાં લખી રાખવાનું નતે નમ્ર બનેલાય તેણે લેખ ન લખ્યો પણ કૌંસમાં લખવાનું નતે નમ્ર બનેલાય તેણે લેખ ન લખ્યો કૌંસમાં લખવાનું નતે નમ્ર બનેલાય કૌંસ પૂરો પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કર્યું પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કર્યું એટલે એનો જવાબ આપણે મળી ગયો છે બીજા જે શ્લોક છે તેનો તો ત્યારબાદ આપણે છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો જે શ્લોક છે તેના શબ્દાર્થની વાત કરીએ સીમંતનિષુ સીમંતનિષુ એટલે કે પરણેલી સ્ત્રીઓ બીજો અર્થ આપણે જોવો હોય તો શેઠાવાળી સ્ત્રીઓમાં અથવા સૌભાગ્યવતી સ્ત્રીઓ સીમંતનેશુ એટલે કે શેઠાવાળી સ્ત્રીઓમાં પરણેલી સ્ત્રીઓમાં અથવા સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કા શાંતા કોણ શાંત છે પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં અથવા પરણેલી સ્ત્રીઓમાં કોણ શાંત છે તો એનો જવાબ જે છે સીમંતનેશુમાં સી અને શાંતામાં છેલ્લો અક્ષર તા તો જવાબ કયો મળશે સીતા સમજાણું સીમંતની સુમાં સી અને શાંતામાં તા એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ મળશે સીતા સૌભાગ્યવતી અથવા પરણેલી સ્ત્રીઓમાં સીતા જે છે એ શાંત છે સ્વભાવ એટલે પહેલો પ્રશ્ન તે થયો પછી કીધું કે કહ રાજા કો અભૂત એ આપણે લખેલું જ છે કહ અભૂતમ એટલે કયો રાજા ગુણોત્તમ ગુણોમાં ઉત્તમ અભૂત થઈ ગયા ક્યાં રાજા ગુણોમાં ઉત્તમ થઈ ગયા ગુણોત્તમ જે છે વિદ્યાર્થી મિત્રો તે કયો સમાસ થશે સપ્તમી તત્પુરુષ સમાસ કયો સમાસ થશે
सप्तमी तत्पुरुष समास गुणोमां उत्तम सामान्य मानसी गुणोमां उत्तम એટલે ગુણોમાં ઉત્તમ જે છે એ કોણ થઈ ગયા તો તેમાં પણ રાજામાંથી રા અને ગુણોત્તમ હ એમાંથી મહ છેલ્લો અક્ષર એટલે રામહ જવાબ આપવો મળે રામહ રામ રાજા જે છે ગુણોમાં ઉત્તમ થઈ ગયા છે અભૂત જે છે તે અસ્તન ભૂતકાળ અને પુરુષ એકવચનનું રૂપ છે એટલે ભૂતકાળનો અર્થ કીધો કે કયા રાજા ગુણોમાં ઉત્તમ થઈ ગયા તો કે રાજા રામ રામહ ત્રીજો પ્રશ્ન છે કે વિદ્વિદહ વિદ્વિદહ એટલે કે વિદ્વાનો વડે કા સદા વંદ્યા કોણ હંમેશા વંદનીય છે વંદ્યા એટલે કે વંદનીય છે કોણ હંમેશા વિદ્વાનો વડે કોણ વંદનીય છે તો તેમાં વિદ્વિદહ એમની અંદરથી વી લે અને વંદ્યામાંથી ધ્યા લે તો જવાબ આપણો વિદ્યાર્થી મિત્રો શું મળશે વિદ્યા જે શિક્ષણ આપણે કે કેળવણી કે વિદ્યા જે છે તે વિદ્વાનો વડે હંમેશા વંદનીય છે એટલે તેમાં પણ વિદ્વ વિદહ માંથી વી અને વંદ્યામાંથી ધ્યા વિદ્યા એટલે તેનો પણ જવાબ મળે પછી કીધું કે ચ ચ ત્રેવો ઉત્તમ તો એ સંધિ થી પડે ચ પ્લસ અત્ર પ્લસ એમ પ્લસ ઉત્તમ ચ અને અત્ર અહીં એવ જ ઉત્તમ એટલે કે કહેવાયું છે ઉત્તમ જે છે કર્મણી ઉદાર અને અહીં કહેવાયું છે પણ ન બુદ્ધ્યતે જણાતું નથી જાણવા આવતું નથી ક્રિયાપદ છે બાધ્યતે એટલે કે જાણવું આત્મને પદ વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચ્ચે અનુરૂપ છે એટલે જણાતું નથી પણ અહીં જે કહેવાય છે પણ જણાતું નથી એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ એમાં જ આપેલા છે પણ જણાતા નથી એટલા માટે સ્પષ્ટ રીતે કહે છે કે અહીં જ કહેવાયું છે પણ જણાતું નથી એટલે એનો ફકરો પાડી દેજે છે એ ભાષણ નો લોકો એટલે કે શ્લોક 3 નું ભાષણ પરણેલી સ્ત્રીઓમાં કોણ શાંત છે તો લખવાનું એમાં કૌંસમાં સીતા પહેલો પ્રશ્ન નો જવાબ સૌભાગ્ય રૂપે પરણેલી સ્ત્રીઓમાં કોણ શાંત છે તો કૌંસમાં લખવાનું સીતા કયો રાજા ગુણોમાં ક્યાં રાજા ગુણોમાં ઉત્તમ થઈ ગયા ક્યાં રાજા ગુણોમાં ઉત્તમ થઈ ગયા તો તેમાં આવશે રામહ રામ આ બીજો પ્રશ્ન થશે કે ક્યાં રાજા ગુણોમાં ઉત્તમ થઈ ગયા છે તો કે રામહ રામ અને ત્રીજું જે છે વિદ્વાનો વડે વિદ્વાનો વડે કોણ હંમેશા વંદનીય છે વિદ્વાનો વડે કોણ હંમેશા વંદનીય છે તેનો જવાબ આવશે વિદ્યા વિદ્વાનો વડે કોણ હંમેશા વંદનીય છે તો કૌંસમાં લખવાનું વિદ્યા કૌંસ પૂરો કરીને પછી લખવાનું અહીં જ કહેવાયું છે પણ અહીં જ કહેવાયું છે પણ જણાતું નથી અહીં જ કહેવાયું છે પણ જણાતું નથી તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ત્રીજો જે શ્લોક છે એના જવાબો એમાં સમાયેલા છે ત્રણ લિંગા પ્રકારનું છે એટલે ત્યાં પણ ખબર પડી ગઈ ચોથો જે છે તેમાં એક પ્રશ્ન છે અને જવાબ છેલ્લી લીટીમાં ત્રણેય આપેલા છે ત્રણ પ્રશ્નો પૂછેલા છે અને ત્રણેના જવાબ આપેલા છે તો પહેલાથી આપણે સમજતા જઈએ પદ્માની પદ્માની એટલે કે કમળ બહુવચન છે પદ્મ એટલે કે કમળ અને પદ્માની એટલે કે કમળ કદા વિકાસમ વિકાસમ વજ્રંતિ ક્યારે વિકાસ પામે છે અથવા ક્યારે ખીલે છે વજ્રંતિ જે છે વર્તમાન કાળ અને પુરુષ બહુવચનનું રૂપ છે પામે છે આપણે એમ કહીએ કે કમળો ક્યારે ખીલે છે પહેલો પ્રશ્ન તો એનો છેલ્લે જવાબ આપો
કે સૂર્ય ઉદય સૂર્યના ઉગતા સમયે અથવા સૂર્યોદય થયા પછી એટલે પહેલો પ્રશ્નનો જવાબ થયો કે કમળો ક્યારે ખીલે છે તો કે કમળો જે છે તે સૂર્ય ઉદય થાય ત્યારે બીજો પ્રશ્ન છે કે ભર્તરી ગતે ભર્તરી એટલે કે પતિના ગતે એટલે કે મરી ગયા પછી અવસાન પામ્યા પછી પતિના અવસાન પામ્યા પછી પ્રિયા પ્રિયા એટલે કે પત્ની પત્ની કિમ કરોતી શું કરે છે પતિના મરી ગયા પછી પત્ની શું કરે છે તો કે જવાબ આપ્યો છે રોતીતી રડે છે વિરહ કરે છે રડતી હોય છે એટલે રોતીતી જે છે એ પણ વર્તમાન કાળ અભિપુરુષે વચનનું રૂપ છે તાય બીજો પ્રશ્ન થયો કે પતિના મરી ગયા પછી પત્ની શું કરે છે તો કે રુદતી રડે છે અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જે છે ચ અને રાત્રો રાત્રિના સમયે કા કોણ વિરહ આતુર કોણ વિરહથી આતુર વિરહ એટલે કે દુઃખથી આતુર હોય છે વધારે દુઃખી હોય છે કયું પક્ષ તાય ચક્રવાતી ચકવી નામનું પક્ષી જે છે એની વાત કરી છે કારણ કે જે આ ચકવી પક્ષી જે છે તે રાત્રિના સમયે એને કશું દેખાતું નથી એટલા માટે એને ખોરાક નથી મળતો અને ભૂખના કારણે છે દુઃખી થયેલો એટલે ચકવી કહો અથવા ચક્રવાતી જે છે તે પક્ષી જે છે હંમેશા રાત્રિના સમયે જે છે એ વિરહથી દુઃખથી આતુર બનેલું હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો એ ત્રણેય પ્રશ્નના જવાબો આપેલા છે અને પ્રશ્નો પૂછેલા છે તો એનો શ્લોક 4 નું ભાષાંતર કરી ફકરો પાડીને લખો કમળો ક્યારે ખીલે છે તો ડેશ કરી અને જવાબ લખો સૂર્ય ઉદયના સમયે કમળો ક્યારે ખીલે છે તો કે સૂર્ય ઉદયના સમયે બીજો પ્રશ્ન છે કે પતિના મરી ગયા પછી પત્ની શું કરે છે પ્રશ્ન પત્ની પતિના મરી ગયા પછી પત્ની શું કરે છે પ્રશ્ન ડેશ કરીને એનો જવાબ લખી નાખો રડે છે પતિના મરી ગયા પછી પત્ની શું કરે છે તો કે રડે છે અને ત્રીજો પ્રશ્ન રાત્રે હંમેશા કોણ દુઃખથી આતુર હોય છે પ્રશ્ન રાત્રિના સમયે કોણ હંમેશા દુઃખથી આતુર હોય છે તો કે ચકવી ત્યાં આપણે ચાર જે છે પ્રણલિકાઓ પ્રકારની જોઈ લીધી છે ત્યારે ચાર જે છે એમની અંદર